બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માળિયા હાટીના મામલતદાર ઓફિસના પ્રશ્ન બાબતે હિત રક્ષક સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં માળિયા હાટીના હિત રક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સિસોદિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, માળિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, પૂર્વ સરપંચ નટવરસિંહ સિસોદિયા, અમીનભાઈ પઠાણ, હકુભાઈ જોશી સહિતના ગ્રામજનોની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવેલ કે તાજેતરમાં તારીખ 14/7/2023 હિતરક્ષક સમિતિના નહેજા હેઠળ માળિયા હાટીના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 6/8/2023 સુધીમાં હાલની જગ્યા પર નવી મામલતદાર ઓફિસ બનાવવા નહીં આવે તો તારીખ 7/8/2023 રોજ ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરવાનું જણાવ્યું હતું. માળિયા હાટીના હિતરક્ષક સમિતિના આક્રમક ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરવાનો સમય નજીક આવતા આ બાબતે રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરશું તેવી ખાતરી મળતા તેમજ હાલ તહેવાર નજીક આવતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. જો નવી મામલતદાર ઓફિસ જે તે સ્થળને બદલે બહાર ખસેડવામાં આવશે તો ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરતા ખચકાશું નહીં તેવી યાદી સહિત હિતરક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સિસોદિયાની યાદી જણાવેલ છે. પ્રતાપ સિસોદિયા, ZSTV માળિયા હાટીના.